ઈડરના ખરાડી બજારમાં આવેલ ઉંદડિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાતા આ નાના મંદિરમાં જમણી સુંઢ વાળા બે બે ગણપતિ દાદા બિરાજમાન છે, તો સાથે જ નાની મૂર્તિ પણ છે. આજથી આશરે 500 વર્ષ પહેલા ડેભોલ નદીમાં ગણપતિજીની 4 મૂર્તિઓ તણાઈ આવી હતી, પણ એક મૂર્તિ ફરી તણાઈ ગઈ અને હાલમાં એક જ મંદિરમાં દાદાની 3 મૂર્તિઓ બિરાજમાન છે. સાથે સાથે શિલાલેખ પણ તણાઈ આવ્યો હતો, જેમાં ઈડરના રાજા હિંમતસિંહજીનું નામ છે. જોકે આ ભાષા હજુ સુધી ઉકેલાઈ શકી નથી. બજારમાં સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર લગભગ 500 વર્ષ જૂનું. અહીં ગાડી ડેભોલ નદી વર્ષો પહેલાં પૌરાણિક વખતે નદીને અંદર તણાઈના 4 મૂર્તિ આવેલી હતી ગણપતિજીની. તેની સાથે એક લેખ પણ હતો, રાજા મહારાજાનો તેના અંદર ઉલ્લેખ કરેલો છે. અને એ અમારા વડવાઓએ અહીં ગાડી આવી અને એ મૂર્તિઓને સ્થાપિત કરી અને ત્યારથી અહીંયા ગણેશ ઉત્સવ ચાલુ છે. લોકોની એવી માન્યતા છે કે અહીં ગાડી જો ઘરની અંદર ઉંદર વિતારતા હોય યા કોઈપણ જાતનું દુઃખ દર્દ હોય, કોઈને સંતાનનું બી તકલીફ હોય તો પણ અહીં ગાડી માન્યતા બાધા રાખતા તો એની માન્યતા પૂરી થાય છે. કરાડી બજારના 3 દાદાઓની સરભરા ભક્તો ખૂબ જ સારી રીતે કરે છે, તો સાથે જ દાદા પણ ભક્તજનો પર મહેરબાન છે. દર માસની ચતુર્થી સમયે દાદાને અન્નકૂટ ધરાવવામાં આવે છે તથા મહાઆરતી પણ કરવામાં આવે છે. એ ભક્તોના અનેક પ્રકારના દુઃખો દાદા દૂર કરે છે અને માનેલી માનતાઓ પણ પૂરી થાય છે. પ્રખ્યાત જૂનું અને પૌરાણિક ગણપતિ દાદાનું મંદિર છે, જ્યાં અમે દર અંધારી ચોથે જે સંકટ ચતુર્થી કહેવાય છે તે દિવસે અન્નકૂટ ભરીએ છીએ અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે તથા અહીંયા અન્નકૂટ ભરાય છે અને મહાઆરતીનું આયોજન કરેલ હોય છે, જેમાં દરેક ભક્ત નાનાથી માંડીને મોટા ઉંમર લાયક 100 વર્ષના હોય એમની પણ મનોકામના ચોક્કસથી જ પૂર્ણ થાય છે. ભાગ્ય જમણી સુંઢવાળા ગણેશજી જોવા મળતા હોય છે ત્યારે ઈડર વાસીઓ પર જાણે કે દાદા સાક્ષાત પ્રસન્ન થયા છે અને ભક્તો જમણી સુંઢવાળા દુંદાળા દેવના એક જ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. નિલેશ સતવારા, વીટી, હિંમતનગર.